सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाय भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર બાલ શર્માજી ભક્તિ દેવીને જે ઉપદેશ કરે છે પતિવ્રતાના ધર્મો વિશે એ તરંગ 23ની અંદર ઘણા બધા ધર્મો કીધા. આગળ સ્વામી આજે પૂર પહેલું તરંગ 24 એની અંદર લખે છે સતી કે ધર્મ અપારહી बाल शर्मा कहंत उत्तम घर निज मानिके लाज अपार रहंत उत्तम घर निज मानिके लाज अपार रहंत उत्तम घर ते ही लाज अति ऐसी न और ही कोय यूं जानी के कहत है बुद्धिमान ही सोय यूं जानी कहत है बुद्धिमान ही सोय जेमा अपार लाज मर्यादा रही छे एवा पोताना उत्तम घर एने जानीने बाल शर्माए भक्ति देवी ने सतीना अपार धर्मो कया જેનું ઘર ઉત્તમ હોય તેમને અતિ લાજ મર્યાદા હોય છે એવી બીજા કોઈમાં ન હોય આમ જાણીને જ બુદ્ધિમાન બાલ શર્મા પતિવ્રતાના ધર્મોને કહે છે. જે સારું હોય એના માથે જોખમ થાય, જે પરિવાર સારો હોય સંસ્કારી હોય એના માથે જોખમ વધારે છે. જેવી રીતે ઊંચાઈ ઉપર ચાલતો હોય એ પડે તો એને વાગવા માટેના ચાન્સીસ વધારે છે. સાયકલ ચલાવતો પડે, એક વિમાનમાંથી પડે અને એક સાયકલ ચલાવતો પડે, સાયકલ ચડાવવાવાળો પડે તો થોડુંક વાગે, ડ્રેસિંગ કરો એટલે હરખું થઈ જાય. પણ પ્લેનમાંથી પડે, સાયકલ ચડાવવાવાળાને બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, રાખવું તો જોઈએ પણ કદાચ એ ઊંઘતો હોય, કદાચ એ ગાફલ હોય તો પડશે, ક્યાંક થોડો ઘણો અથડાશે ને ઊભો થઈને પાછો હાલવા માંડશે. પણ પ્લેન ચલાવવાવાળો જો ગાફલ હોય તો કદાચ એનું હાડકું ગોતવું પણ મુશ્કેલ પડે. એમ જે પરિવારો જેની વંશ પરંપરા સંસ્કારી હોય, જે પરિવારો સંસ્કારી હોય એ પરિવારોના માથે જોખમ વધારે છે. એની અંદર બગાડ આવે તો બહુ મોટું નુકસાન થાય. જે બગડેલા જ છે
એને કંઈ આ વાતો અસર કરતી નથી. એટલે બાલ શર્માએ ભક્તિ દેવી અને ધર્મદેવ પોતાની આખી કુળ પરંપરા અને પોતાને ત્યાં નવી આ પુત્ર પોતાના પુત્રની પત્ની પુત્રવધુ એને જોઈને ઉદ્દેશીને બાલ શર્માજી એટલે કહે છે કે અમારો પરિવાર આજ સુધી સંસ્કારી જ રહ્યો છે અને હું જો એક વડીલ તરીકે સારો ઉપદેશ આપું તો હજુ પણ અમારો પરિવાર સારો ને સારો સંસ્કારી રહે. એટલે તો ગુરુજીનું સૂત્ર છે, તમારા સંતાનોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો. વડીલોની સૌથી મોટી ફરજ એ છે, મા બાપની સૌથી મોટી ફરજ એ છે કે તમે તમારા પુત્ર અને પુત્રીઓને સારા સંસ્કાર આપો. જે સારા સંસ્કારવાળા પુત્ર પુત્રી હશે એ જ આપણો વંશ સાચો છે, એ જ જાળવી રાખશે. જેની અંદર સંસ્કાર ન રહ્યા તો એ પશુ જેવું થઈ જશે. એટલે બાલ શર્માજી એક સારો પરિવાર જાણીને આ વાતો ભક્તિ દેવીને કરી રહ્યા છે. ધર્મ જો ધારત યે હ તાવુર શ્રી હરિ વસ હિ સદા, વચન હે મેરો તે હ સો ન ચલ હિ કબહુ તે હિ, વચન હે મેરો તે હ સો ન ચલ હિ કબહુ તે હિ. જે નારી આ સતીના ધર્મને પાડે છે તેના હૃદયમાં શ્રી હરિ નિરંતર નિવાસ કરીને રહે છે. સતી નારીના ધર્મને ઉત્તમ કયા છે ને સદા સુખપ્રદ કયા છે તેને હૃદયમાં દ્રઢ રીતે ધારવા જોઈએ. અને જે નારી આ સતીના ધર્મને પાડે છે તેના હૃદયમાં શ્રીહરિ નિરંતર નિવાસ કરીને રહે છે. આ મારું વચન ક્યારેય અન્યથા નહીં થાય. બાલ શર્માજી આ સતી ધર્મ પતિવ્રતાના ધર્મો એ જે પાડશે એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહેશે, આવા રૂડા આશીર્વાદ આપે છે. ભક્તિ દેવીને પણ રૂડા આશીર્વાદ આપે છે કે તમે આ રીતનો જો ધર્મ પાડશો તો તમારા હૃદયમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહેશે. હવે બાલ શર્માજી પતિવ્રતાના ધર્મોની ફરીથી શરૂઆત ત્રીજી વખત આ ત્રીજા તરંગની અંદર કરી રહ્યા છે. ભક્તિ દેવીની શ્રદ્ધા જો, આપણે તો થાકી જઈએ. એકની એક વાત આપણને કોઈ ત્રણ વખત કહે તો આપણે તરત પહેલાં હામું કહીએ કે હું સમજુ છું. તમે જોજો અત્યારના છોકરાઓને તમે થોડી સલાહ આપજો કોઈ બાબતની. એક છોકરો અહીંના પિતાજી સહિત અહીં આવેલો, તો ઓલો છોકરો આવીને પલાઠી વાળીને બેસી જ ગયો. એટલે એના પપ્પાએ એને એમ કીધું કે દીકરા સ્વામીને દંડવટ કર. તો છોકરાએ શું કીધું ખબર? સીધું છે, મને બધી ખબર છે, મને તમારે કહેવાની જરૂર નથી. તો તને ખબર હતી તું બેસી કેમ ગયો? પણ એક જ વખત કીધું તો પણ એને ગ્રહણ કરી શક્યો, દંડવટ તો કર્યા પણ એને તરત પહેલાં પોતાના બાપને કહી દીધું કે મને બધી ખબર છે. આજના સમાજની અંદર આ સૌથી મોટી મેન્ટાલિટી આવી ડેવલપ થતી જાય છે કે કોઈ પણ વ્યક્તિને કોઈનું પણ સાંભળવું ગમતું નથી, એના હિતનું વચન પણ એને સાંભળવું ગમતું નથી. ભક્તિ દેવી પોતાના પાત્ર દ્વારા મને તમને સમજાવે છે કે આપણા વડીલો આપણા સદગુરુ આપણને કંઈક વાત કહેતા હોય, ભલે આપણે કદાચ સજાગ હોઈએ, ભલે આપણે ગુણવાન હોઈએ, ભલે આપણી ઉપર જોખમ આપણને ન લાગતું હોય, તો શું વાંધો છે, સાંભળીએ અને એવું કહીએ કે ના તમે કીધું એ હું ધ્યાન રાખીશ, તેમાં શું વાંધો છે. કોઈ વ્યક્તિ દારૂ નથી જ પીતો, પરંતુ એના વડીલો એને એમ કહે છે કે બેટા ક્યારેય તું દારૂને અડતો નહીં, ક્યારેય તું માંસ ખાતો નહીં, તો એ વડીલો શું ખોટું કહે છે? એ નથી ખાતો નથી પીતો, તેને એવું કહેવાની જરૂર નથી, હું ક્યાં પીવું છું તે મને કહો છો. એ આપણું હિત છે, હિત છે. ગુરુજી જેવા મોટા પુરુષ અમને સાધુને એમ કે સ્ત્રીનો ત્યાગ રાખજો, ધનનો ત્યાગ રાખજો, ક્યાંય કોઈ જગ્યાએ ફસાઈ ના જવા, કોઈ જગ્યાએ ક્યારેય લપસી ના પડો. ગુરુજી અમે આટલું બધું પાડીએ છીએ ને અમને તમે શું કહો છો? પાડતા નથી અમે, અમે કંઈ લપસી પડ્યા છે તમે કહો છો? ભાઈ ના લપસી એટલે કહે છે
જે કાંઈ ભગવાન અને મોટા પુરુષો આપણા કુટુંબ પરિવારની અંદર આદર્શ વડીલો ક્યારેક ઉપદેશ આપે એને નાના બાળકની જેમ નિર્દોષ ભાવે ગ્રહણ કરવો જોઈએ, ગમે એટલો દે તો પણ ગ્રહણ કરવો જોઈએ એવું ભક્તિદેવી સમજાવે છે. બાકી ભક્તિદેવી એમ ના કે મને ખબર જ છે તમે બે વખતથી તો મંડ્યા છો, પાછું ત્રીજી વખત હજુ ફરી પાછા કહેવા લાગ્યા. બાલ શર્માજી શ્રદ્ધાવાન છે ભક્તિદેવી. પશુ જાતિ કે નરહી જે હા તાકુ ન દેખે સતી કરને હા પર કલંક ક્લેશ ભયકારી પર કલંક ક્લેશ ભયકારી સતી સુને ન કબ હુ વિચારી સતી સુને ન કબ હુ વિચારી કલંક દરહી ન કોઉ કે સિરા બડહે ન મારહી બચન તીરા ન પોષક રોગી દલિત્રી જોવો ન પોષક રોગી દલિદ્રી જો વૃદ્ધ બુદ્ધિહીન હી જો તો કલંક ન દરહી ન કોઉ કે સિરા. બાલ શર્માજી કહે છે સતી સ્ત્રીએ નર જાતિના પશુને પણ આકર્ષાઈને દેખવા નહીં. સાધુને જેમ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય છે, સાધુને જેમ અષ્ટ પ્રકારથી સ્ત્રીનો ત્યાગ છે, એવી જ રીતે સતીના ધર્મની અંદર પણ એ પતિવ્રતા સ્ત્રી અને ગૃહસ્થ આશ્રમમાં છે એ સિવાયના પર પુરુષો માટે કેટલો નિષેધ શાસ્ત્રો કેટલા સજાગ કરે છે કે સતી સ્ત્રીએ નર જાતિના પશુને પણ આકર્ષાઈને દેખવાની. હવે કદાચ આજના બુદ્ધિજીવી સમાજને આ વાત ગળે ઉતરે કે ના ઉતરે, પણ સમાજ આ શાસ્ત્રમાં લખ્યું છે એટલે કંઈક પ્રોબ્લેમ સર્જાતો હશે તો જ કે ને. જો નર જાતિના પશુને પણ આકર્ષાઈને જોવાનું ના હોય સતી સ્ત્રીને, જો એ નર જાતિનું કોઈ પશુ કહેતા કૂતરો બળદ આવા પશુ જાતિ જે છે એમાં પણ જે પુરુષ જાતિના છે એને જો સતી સ્ત્રી આકર્ષાઈને જોવે તો એનું સતીત્વ ખંડિત થાય, તો જે પર પુરુષમાં આકર્ષવાની તો વાત જ ક્યાં રહી. કેટલું આ એમને થોડું દૈવત આવે, આ પતિવ્રતાની અંદર આટલી તાકાત કીધી છે, પણ એ તાકાત શા માટે કીધી છે? એક સંતને સંતત્વ મેળવવા માટે જેટલી મહેનત છે ને એનાથી અબજોગની વધારે મહેનત સતીને સતીત્વ મેળવવા માટે છે. કારણ કે જે અમે સંત થયા ને અમે તો બોર્ડરની અંદર બેસી ગયા, પણ એને તો ગૃહસ્થ આશ્રમમાં રહેવાનું છે, પરનેલા પુરુષ સાથે રહેવાનું છે, એ પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાની છે અને બાકીના બધાની અંદર ભાઈ બાપને દીકરાની બુદ્ધિ કરવાની છે. અને બીજું એ પતિ ચાહે રોગી હોય, નપુંસક હોય, દરિદ્ર હોય, તો પણ બુદ્ધિહીન હોય, અસમર્થ હોય, રાખ હોય, આવી પ્રકારની ખામીઓ હોવા છતાં સતીએ તેની આગળ દીન થઈને એની સેવા કરવી એ બહુ કઠણ છે. બીજું કહે છે પારકા કલંક અને ક્લેશ ભર્યા ને ભયંકર હોય છે આવું વિચારીને સતીએ તેને ક્યારેય સાંભળવા નહીં. એક તો પહેલી ચોપાઈની અંદર એમ કીધું કે પશુ જાતિના પુરુષ હોય અને પશુ હોય તો પુરુષ જાતિના પશુઓને જોવા નહીં આકર્ષે. બીજું એ કહે છે કે ક્યારેય પણ એને પારકા કલંક, પારકી વાતો, પારકા ઝઘડાઓ એ સતી સ્ત્રીએ ન સાંભળવા. કારણ કે સાંભળવાથી અને જાણવાથી એ વિચારો પોતાની અંદર પણ ઉત્પન્ન થાય. આજે તમે જુઓ છો કે ટીવી અને મીડિયાઓ દ્વારા કેવી સાસુ વહુના ઝઘડાની સિરિયલો આવતી હોય, પતિ પત્નીના ઝઘડાની સિરિયલો આવતી હોય, આવું બધું એ સિરિયલ છે, એ નાટક થઈ રહ્યું છે, પણ એ જ નાટક
ગ્રહસ્થ આશ્રમના ઘરોમાં પછી ચાલુ થઈ જાય છે, ઓલું નાટક હતું અને આ લાઈવ થઈ જાય છે. કારણ કે જીવને નબળું, જીવને હલકું ગ્રહણ કરવાની વૃત્તિ પહેલેથી છે. મીડિયાઓમાં આજે ધાર્મિક ચેનલો પણ આવવા લાગી છે, ધાર્મિક વાતો પણ આવવા લાગી છે. મેં ગઈકાલે જ કીધું હતું કે યુટ્યુબ ઉપર તમે સત્સંગ માટે હજારો સંતો અને હજારો પ્રવચનકારોના પ્રવચનો તમારે જે ગોતવું હોય એ તમે ગૂગલ ઉપર જઈને ગોતી લો. અહીં કથા કરવી હોય ને, તમારે કોઈ દ્રષ્ટાંત ખોડવું હોય ને, તોય ગૂગલ ઉપર તમને મળી જાય. બોલો, એટલું એ સુખરૂપ છે. પરંતુ સમાજની જે વિચારધારા છે એ હળેલી છે, નીચી છે, એટલે એનો ઉપયોગ એ હંમેશને માટે હલકા થવા માટે જ કરશે. ઉચ્ચતમ સ્થિતિએ જવાવાળા તો કેટલા, કે આજે ચાલો સવારથી કથા તમે શરૂ કરી દો તો આજે કોઈને ડીવીડી કે સીડીઓ ખરીદવાની જરૂર નથી. એક ઇન્ટરનેટનો વાયર ઘરમાં હોય, તમારે જે સ્વામીની જ્યારે કથા સાંભળવી હોય એટલી સાંભળી શકો. ગુરુજીની કેટલી કથાઓ, સંતોની કેટલી કથાઓ સાંભળતા આપણે થાકી જઈએ એટલી કથાઓ છે. ડીવીડી સીડીઓ કંઈ પહેલાં જેવો જમાનો ના રહ્યો, કોઈને ઘેર જોવે આમ નાખો ને તરત ચાલુ. છતાંય પણ જો હલકી વિચારધારાવાળો વ્યક્તિ હોય તો એને આટલી સત્સંગની વેબસાઇટો છે ને સત્સંગ આટલો બધો થાય છે, પણ એ બીજું જોવા બીજું સાંભળવા એમાં પ્રેરાય. માટે કહે છે કે જે સતી નારી હોય એને કોઈ પારકા ક્લેશ કે કલંક સાંભળવા નહીં અને જાણવા પણ નહીં. કોઈ પણ ભગવાનના ભક્તે પણ એમાં ઓછું ઉતરવું, કારણ કે એની અંદર જઈએ એટલે વૃત્તિ બહેકાવ્યા વિના રહે જ નહીં. કોક ઝઘડો, કોક જગ્યાએ કોઈ ખરાબ પ્રવૃત્તિ થઈ, એને જાણવાથી પણ આપણા મગજમાં વિક્ષેપ પેદા થતો હોય છે. માટે ભગવાનના ભક્તે એમને બહુ જાણવાની ઈચ્છા પણ ન રાખવી, અને સતી સ્ત્રીને તો ખાસ ન રાખવી. કોઈના માથે કલંક નાખવું નહીં, ખોટું મિથ્યા આરોપ ના નાખવો, કોઈને વઢીને વચનનું બાણ મારવું નહીં. વઢીને વચનનું બાણ જો સીતાજીએ માર્યું, મારી જ એક માયાવી રાક્ષસ આવ્યો સોનાના મૃગલા રૂપે અને સીતાજીને એ ગમી ગયું અને રામચંદ્રજીને કીધું કે આ મને આપો, રામચંદ્રજી એની પાછળ ગયા. રામચંદ્રજી જાણે છે કે આ તો અસુર છે, લક્ષ્મણજીને કીધું છે સીતાજીને છોડીને ક્યાંય નીકળતો નહીં, મને કશું થવાનું નથી, મારી જ તો મર્યો રામચંદ્રજીના બાને. પણ બોલ્યો શું કે રામ દોડ, અરે લક્ષ્મણ દોડજે, લક્ષ્મણ દોડજે, લક્ષ્મણ દોડજે, આમ બોલ્યા ત્યારે લક્ષ્મણને તો ખબર છે કે રામનો અવાજ નથી, પણ સીતાજીને ચિંતા થઈ. એટલે સીતાજી કે લક્ષ્મણ તમે જાઓ, ભાઈને કાંઈક તકલીફ છે. ત્યારે લક્ષ્મણ કે ભાઈને કોઈ તકલીફ થાય જ નહીં, ભાઈ તો ભગવાન છે, પરબ્રહ્મ છે, અને એના જેવો કોઈ સમર્થ છે જ નહીં, ભાઈને તકલીફ ના થાય આ મારી જ ની માયા છે. ત્યારે સીતાજીએ વેન માર્યું. સતી સ્ત્રી છે, એક પોતાના પતિ માટે રાજમહેલનો ત્યાગ કરી અને 14 વર્ષ વનવાસમાં નીકળવું. હા, આજે કોઈ રડી લે પણ 14 વર્ષ વનવાસમાં કોઈ ના નીકળે. હા, કદાચ એ હોય તો રડી લે થોડું કે તમે જાઓ છો, વહેલા પાછા આવજો, ભાથું પહેરતા જાઓ. હા, થોડું ઘણું કરે પણ કંઈક 14 વર્ષ વનવાસમાં ના નીકળે. તો સીતાજી તો સતી હતા, રાજમહેલનું સુખ છોડીને જંગલમાં ગયા. આવા સતી હોવા છતાં પણ વચનનું બાણ માર્યું લક્ષ્મણને. લક્ષ્મણને કીધું, લક્ષ્મણ તારી વૃત્તિ ખરાબ થઈ, તું જંગલમાં શા માટે આવ્યો મને ખબર છે, તને એમ છે કે રામને કપટથી મારી અને પછી આ સીતાને હું વરુણ સીતાને લઈને હું જઉં ભરત પાસે, અને તું એવું માને છે કે હું રામ સિવાય કોઈ બીજાને વરીશ, રામ જો મરશે ને તો સીતા પણ પોતાના પ્રાણનો ત્યાગ કરશે પણ હું કોઈ બીજાને પતિ નહીં કરું. આવા વેન લક્ષ્મણજીને સતી સ્ત્રી સીતાએ માર્યા, જે સિંહાસનમાં પૂજાય છે. સતીએ ક્યારેય પણ કોઈને આવા કઠણ વચન ન મારવા. લક્ષ્મણજીને મજબૂર થઈને જવું પડ્યું, જ્યારે આવા વચન બોલ્યા ને ત્યારે મજબૂર થઈને. તમે વિચારો કે જે લક્ષ્મણજી 14 વર્ષ રહ્યા, જેને સીતાજીના ઝાંઝર સિવાય કંઈ જોયું નથી કોઈ દિવસ, એ ઝાંઝરને જ ઓળખી શક્યા હતા. જ્યારે રાવણ અપહરણ કરીને ગયો ને સુગ્રીવે જ્યારે ઘરેના બતાવ્યા અને રામચંદ્રજીએ કીધું લક્ષ્મણજી જોવો તો આ ઘરેના વૈદેહીના છે, ત્યારે રામચંદ્રજીને લક્ષ્મણ કહે છે કે આમાંથી હું ફક્ત ઝાંઝરને ઓળખું છું, કારણ કે મેં તો ક્યારેય પણ માતાને નિરખ્યા નથી. હું તો જ્યારે રોજ
પગે લાગતો ત્યારે ચરણમાં ઝાંઝરના મને દર્શન કરેલા, એટલે આ ઝાંઝર સીતાજીના છે. આવા પુરુષને પણ એક સતી સ્ત્રીએ કઠણ વચન જો માર્યા અને લક્ષ્મણજીને જવાનું થયું તો એ લક્ષ્મણજી લક્ષ્મણ રેખા દોરીને ગયા. આની બહાર તો તમે નીકળતા જ નહીં, કારણ કે અહીં અસુરોનો ઉપદ્રવ છે. રાવણ છુપાઈને ત્યાં હતો જ. આખી કથા આપણને ખબર છે, સીતાજીનું હરણ થયું અને સીતાજીને લઈ ગયો એ. આ બધાયનું કારણ શું? જો સીતાજીએ કડવું વેન ના ઉચાર્યું હોત તો લક્ષ્મણજી જાત જ નહીં. લક્ષ્મણજી જાત નહીં તો એક રાવણ શું કરોડ રાવણ આવત, તોય સીતાજી ન લઈ જઈ શક્યા હોત. એટલે કહે છે, સતી સ્ત્રીએ પોતાની વાણી ઉપર બહુ કંટ્રોલ રાખવો, કોઈને વઢીને વચનનું બાન મારવું નહીં. પોતાનો પતિ કદાચ નપુંસક હોય, રોગી હોય, દરિદ્ર હોય, વૃદ્ધ હોય કે બુદ્ધિહીન હોય, મૂરખ જેવો હોય, અરે અસમર્થ હોય, રાખ હોય, કોઈ પણ ખામીવાળો હોય, પણ એને એની આગળ દીન થઈને એની સેવા કરવી. ભલે એ પત્ની બુદ્ધિવાળી હોય અને પોતાનો પતિ ભલે મૂરખ હોય, એ ભલે દેખતી હોય ને પતિ ભલે આંધળો હોય, તો પણ પોતાના પતિને આગળ દીન આધીન થઈને એને રહેવું. ગાંધારી કેવું પાત્ર છે. ધૃતરાષ્ટ્ર આંધળા હતા તો ગાંધારીએ આખી જિંદગી આંખે પાટા બાંધ્યા. એનું પતિવ્રતાપણું, એનું એ સતી વ્રત એના કારણે દુર્યોધન આખો વજ્રનો કરી દીધો. એ તો કૃષ્ણ ભગવાનને આ બધું સફાયો બોલાવવાનો હતો ને, કપટ કરાવી દુર્યોધનને એક પોતળી બાંધીને મોકલ્યો. ગાંધારી એક જ વાર એ પાટો ખોલ્યો છે, એ એક જ વાર પાટો ખોલ્યો આંખેથી. એ તો કૃષ્ણ ભગવાનને આ બધાનો કૌરવોનું મૂળ કાઢવાનું હતું, અધર્મને ઉખેડવાના હતા, એટલે એને પોતળી બાંધવાનું કીધું કે માં આગળ આમ ના જવાય. તે બસ જેટલા ભાગમાં એ કપડું રહ્યું એટલો ભાગ વજ્રનો ના થયો, નહીં તો દુર્યોધનને પહોંચવું ભારે પડત. કહેવાનો અર્થ એ છે કે સતી વ્રતની અંદર કેટલી તાકાત છે, કેટલી તાકાત છે. ધૃતરાષ્ટ્ર તો આંધળા હતા, પણ ગાંધારીએ જો પાટા બાંધીને રાખ્યા તો એની અંદર કેટલી શક્તિ આવી. દુર્યોધન જેવા એક અધર્મીને પણ વજ્રનો કરી દીધો, સતીની આ શક્તિ છે. માટે પોતાના પતિને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું, પોતાના પતિ ગમે એવો હોય, નપુંસક હોય, દરિદ્ર હોય, આ જ બધા વચનો મહારાજે કીધા તો પણ એને ઈશ્વરની પેઠે સેવવો. સતીએ પતિના દુઃખે દુઃખી રહેવું, સંપત્તિ હોય કે વિપત્તિ હોય તેની સાથે એક ભાવથી રહેવું. અત્યંત આપતકાળ આવી પડે છતાં ક્યારેય તેને પોતાના ધર્મનો ત્યાગ કરવો નહીં. સંપત્તિ કે વિપત્તિ બેયમાં પોતાની પતિની સાથે જ એને રહેવું. એમ નહીં કે સંપત્તિ આવી તો પતિ વાલો થઈ જાય, વિપત્તિ આવી તો પતિ ખરાબ થઈ ગયો, આવું ના થવું જોઈએ. એક ભાવથી એને રહેવું. પતિવ્રતાએ ઘરમાં ઘી, તેલ, મીઠું, ચોખા વગેરે ન હોય તો પણ ક્યારેય તે બાબતના દુઃખની વાત પતિ આગળ કરવી નહીં. આ પાછી મોટી વાત આવી. લો, પતિવ્રતા સ્ત્રીઓએ આટલું કરવું એમ કહે છે, ઘરમાં ઘી, તેલ, મીઠું ખૂટી જાય, ચોખા ખૂટી જાય તો પતિને કહેવું નહીં, ભાત રાંધવો નહીં, મીઠું નાખવાનું નહીં ના હોય તો. એટલે બે દીમાં એને ખબર પડી જાય કે મીઠું નથી. કહેવાનો અર્થ કે આ પતિવ્રતા સ્ત્રી છે ને, આવા એક ધર્મો સાંભળ્યા એક સ્ત્રીએ કે પતિને કંઈ કહેવું નહીં, મીઠું, તેલ, ઘી કંઈ પણ ખૂટે એટલે પતિને કહેવાનું નહીં, કારણ કે સતી ગીતામાં કીધું છે. એટલે મીઠું ખૂટી ગયું, બે દિવસ થઈ ગયા, રોજ પેલું હવે મીઠું ખૂટી ગયું એટલે શાકમાં મીઠું ના હોય, દાળમાં ના હોય, ખીચડીમાં ના હોય, ક્યાંય મીઠું મળે નહીં. ઓલો પતિ થોડો દયાળુ, બે દિવસ તો કાંઈ ના બોલ્યો, પણ આ રોજનું થયું એટલે કે તું મીઠું ભૂલી જાય છે ભાઈ, મીઠું તો નાખ. ઓલી કે ના, ભૂલતી તો નથી મીઠું, પણ મીઠું છે જ નહીં, તો મને કહેવું જોઈએ ને. સતી ગીતામાં ના પાડી છે કે મીઠું, તેલ, ઘી કાંઈ પતિને ખૂટે તો કહેવું નહીં. કહેવાનો અર્થ પતિએ ધ્યાન રાખવાનું, ઘરમાં શું ખૂટ્યું કે ના ખૂટ્યું એને ભરી દેવાના ડબ્બા, કે કેટલું મીઠું છે, કેટલા ચોખા છે, કેટલા દાળ છે, બધાની ચિંતા એને કરવી. એટલે પતિ થોડો ધર્મ પાડે તો પત્નીને સતી ગીતા પડાય, નહીં તો કેમ પડે. આમાંથી હવે કોક ગ્રહણ કરી લે, કહેવું જ નહીં પતિને. હવે પતિ પાછો ગુસ્સો થાય તોય પ્રોબ્લેમ, દુઃખી થાય તોય પ્રોબ્લેમ. વિવેકથી ગ્રહણ કરવું. મેં આગળ જ કીધું હતું કે ઘી, તેલ આવું બધું પતિ આગળ કરવી નહીં, એટલે કે આ પત્નીને ખબર હોય કે મારા પતિની સ્થિતિ આ છે તો એને એની આગળ માગણી બીજી કરવી નહીં. અહીં ઘી, તેલ, મીઠાની જગ્યાએ સમજી લેવું જોઈએ કે પોતાના પતિની BMW લાવવાની તાકાત ના હોય તો પોતાની બેન હોય
અને એ પોતાની બેન કોઈ મોટા ઘરમાં પરની હોય, આવી એ BMW 5 રાખીને ફરતી હોય, અને આ જે ઘરમાં પરની હોય ને આ ઓલો સ્કૂટર જ લાવી શકે એવો હોય, પછી આ એને રોજ જીદ પકડે કે તું BMW લાય, મને લાવી દો, આવે તમે ગાડી તો જોઈએ જ, મારી બેનને ત્યાં 4 ફ્રીજ છે એટલે મારે 4 ફ્રીજ તો જોઈએ જ, એને ત્યાં સોફા મોટો $5,000 છે એટલે મારા ઘરમાં 5,000 સોફા જોઈએ જ. આવું પતિને ક્લેશ થાય એવું ના કરવું. સતી સ્ત્રીએ પોતાના પતિની શું પરિસ્થિતિ છે એને જાણી અને એ પ્રમાણે વર્તવું જોઈએ, એ પ્રકારની એની સાથે માંગણી કરવી જોઈએ અને એ પ્રકારની ઈચ્છા જ એની સાથે રાખવી જોઈએ. આ પતિવ્રતાનો ધર્મ છે. અને પતિએ પણ પોતાની પત્નીનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના પતિને પરિશ્રમ કરવો પડે આવું કામ કરવા સતીએ પતિને પ્રેરવો નહીં. પતિ જ્યારે બહારથી પોતાને ઘેર આવે ત્યારે તેને દેખીને સતીએ અતિશય હર્ષ પામવો, સુકુમારી પતિવ્રતાએ ઉતાવળે આસન આપવું, પીવા પાણી આપવું, મુખથી અમૃત જેવું મધુર વચન બોલવું ને તૈયાર કરીને પાનબીડું આપવું, અને ગરમી થઈ હોય તો પંખાથી પવન વીંજવો. પતિને ગરમી થાય તો વીંજવો, હા, પછી હવે આમાંથી નક્કી કરે કે પંખો લઈને પવન વીંજવાનો એટલે પછી ઓલો પંખો ના મૂકે, આ ઇલેક્ટ્રિક પંખો હોય ને એ ચાલુ કરીને પતિ બેઠો હોય કે બંધ કરો, મારે તો સતી ગીતામાં આવ્યું હતું વીંધો લઈને પવન નાખવાનો છે. એટલે વિવેકથી આની અંદર એટલું જ છે કે પતિ જ્યારે થાકીને આવ્યો હોય ત્યારે પત્નીએ મીઠા વચન બોલવા. કોઈ પણ વ્યક્તિ થાકીને આવ્યો હોય, કામ કરીને આવ્યો હોય, કંટાળીને આવ્યો હોય, હવે ઘણા ઘરની અંદર એવી રીત હોય કે એવી ટેવ હોય, ઓલો થાકીને સવારથી હાંજ સુધી લાંબો લહ થઈને આવ્યો હોય, હવે હાંજે જેવો એ હજુ આવ્યો હોય તો એ ઈચ્છા રાખે કે ભાઈ હવે હું સ્નાન કરું ને થોડું સારું ભોજન મને મળે, તો ભોજન આપતા પહેલાં જ કેટલીક સતી સ્ત્રીઓ, સતી તો ખાલી એનું નામ કહું છું, પણ કેટલીક પત્નીઓને એવી ટેવ હોય કે ઓલો જમવા બેસે ને ત્યારે જ બધો જ કકડાટ કાઢે, એની સાસુ આરે અને અન્ન બનાવ થયો હોય આખા દાડામાં તો ઓલો જમવા બેસે ત્યારે જ કાઢે, એટલે ઓલાને જમવામાં મૂળ આવવા જ ના દે. એ એવું જ ઇચ્છતી હોય કે આને કોઈ પણ રીતે એટલો ટેન્શનમાં અને એટલો બધો દુઃખમાં નાખી દઉં કે એને એમ થાય કે હવે જુદા થઈ જવું છે. આવું સ્ત્રીઓને ખાસ રીત આવડતી હોય કે કેવી રીતે એને ટેન્શનમાં મૂકી દેવો. તો એમ કહે છે જેને સતી તરીકે પોતાનું બિરુદ રાખવું હોય અને પતિવ્રતા તરીકે ગણાવવું હોય, ભગવાનને હૃદયમાં રાખવા હોય, તો એ સ્ત્રીઓએ આવું ધ્યાન રાખવું, આવું કહે છે. બાલ શર્માજી સમજાવે છે, સુકુમારી પતિવ્રતાએ, પતિવ્રતાની એ ઉત્તમ રીત છે એને પતિની પગચંપી કરવી અને એવા સરસ મધુર વચન કહેવા કે તે સાંભળીને પતિનો થાક તત્કાળ ઉતરી જાય. લો, મધુર વચન બોલે ને તો કોઈ ગમે એટલો થાકેલો હોય ને તોય ઉતરી જાય, ગમે એવું પતિને ટેન્શન હોય ને તોય દૂર જતું રહે. પતિને એવું ટેન્શન હોય કે આવું કામ આપણે ઘર તો લેવું છે પણ લેવાના અત્યારે નથી, કંઈ તકલીફ બહુ થાય, લોન નથી થતી, આ નથી થતું, અને ઘરવાળા એવું કે કંઈ નહીં, આપણે અત્યારે 5 વર્ષ એપાર્ટમેન્ટમાં કાઢ્યા છે, 2 વર્ષ વધારે કાઢશું, મહારાજ કરશે, ભગવાન કરશે, તમે ચિંતા ના કરો, પતિને કેટલી રાહત રહે. અને ઓલો રોજ આવે અને રોજ આવીને એનું માથું ખાય કે આ એપાર્ટમેન્ટ ક્યારે છોડવાનું છે, હું તો મરી ગઈ આની અંદર, તમારી જોડે પરની ત્યારથી જ મારું તો ભાગ ફૂટ્યું, આવા જ શબ્દો મારે સીધા વેન લઈને, કેવી દશા થાય મને કહો. આવું તો કેટલા ઘેર ઘેર હશે દાદા, આવું થતું હશે, સત્સંગ હશે તોય આવું થતું હશે, સત્સંગી હશે, ભગવાન ભજતા હશે, સ્વામિનારાયણ ભગવાનની ધૂન લાગી ગાતા હશે, કીર્તન ગાતા હશે, મંદિર આવતા હશે, સેવાઓ કરતા હશે, તોય આવું માથું ખાતા હશે. એટલે જ આ ધર્મ બાલ શર્માજી કહે છે ને કે આવું કાંઈ કરવું નહીં. અને પતિએ પણ ધ્યાન રાખવું કે પત્નીને જેવા તેવા વચનો બોલવા નહીં, કે આમ છે તારી જોડે પરણ્યો ત્યારથી દુઃખી દુઃખી થઈ ગયો છું, આમ છે તે છે, એવા એનેય વચનો મારવા નહીં. આ તો બેય બાજુ છે. બાલ શર્માજી ખાલી પતિવ્રતાને કહે છે પણ મારે થોડું પાછું તમને આપી દેવું પડે ને સૂચના, એટલે બેય બાજુનું છે. આ પતિવ્રતાની એ ઉત્તમ રીત છે એને પતિની પગચંપી કરવી, મીઠા વચન બોલવા. પતિની ભક્તિ કરનારી જે પતિવ્રતા હોય તેને પતિ આગળ બંને હાથ જોડીને તેની સાથે પ્રેમભર્યા વચનથી વાતો કરવી જોઈએ.
બે હાથ જોડીને જ વાતો કરવી જોઈએ એનો અર્થ એવો નહીં કે જ્યારે પતિ નામે હોય ત્યારે બે હાથ જોડીને જ વાતો કરે, પણ પ્રેમથી વાતો કરવી જોઈએ. શ્રેષ્ઠ સમજણવાળી સતી સ્ત્રી પોતાના પતિને જ દેવ, ગુરુ, ધર્મ, તીર્થ, વ્રત, તપ, દાન અને યજ્ઞ યાગાદિક માને છે. એટલે શ્રેષ્ઠ સમજણવાળી સતી પોતાના પતિને જ આ બધું માને, અને સૌથી પહેલાં ગુરુ જ એનો પતિ છે. ધર્મ, તીર્થ, વ્રત, તપ બધું પોતાના પતિને માને છે. સારા વસ્ત્ર અલંકારોને ધારી રહેલો કોઈ યુવાન મનુષ્ય, દેવ કે ગંધર્વ આદિ હોય અને કોઈ રૂપાળો ધનવાન હોય તો પણ તેને નરકના સમાન જુઓ. ગમે એવો રૂપાળો હોય, ગમે એવો ધનવાન હોય, મનુષ્ય હોય, દેવ હોય, ગંધર્વ હોય, પણ એને નરક સમાન જુઓ પોતાના પતિ સિવાય. પરશુરામજીના માતા, પરશુરામજી હતા ને, એમના માતા હતા રેણુકા અને પિતા જમદગ્નિ મુનિ. રેણુકા એવા હતા, સતીત્વના પ્રભાવે એ કાચો ઘડો હોય ને, માટીનો પાકો નહીં, કાચો માટીનો ઘડો, એમાં પાણી ભરી લાવતા સતીત્વના પ્રભાવે. ક્યાંક તો એવું પણ લખ્યું છે સાડલામાં પાણી ભરી લાવતા, સાડીમાં પાણી ભરીને આવે સતીત્વના પ્રભાવે. એ સાડલો આમ કરે ને એ પાત્ર જેવો થઈ જાય. અને ક્યાંક લખ્યું છે કાચા માટીના માટલાની અંદર, કોઈ દી પાણી ટકે જ નહીં ને, તો માટીનો પિંડો હોય એમાં પાણી કેવી રીતે ટકે, કાચો હોય એ પાકે ત્યારે એમાં પાણી ટકે. પણ રેણુકા લઈ આવતા. આટલી તાકાતવાળા, સતીત વ્રતવાળા એક સ્ત્રી, એને જેને પરશુરામજીને પ્રગટ કર્યા પોતાની કુખેથી, એક અવતાર છે 24 અવતારમાંના, એવા પરશુરામજીને જન્મ આપવાવાળા રેણુકાજી એક વખત પાણી ભરવા ગયા અને એમને આકાશની અંદર ગંધર્વોને જોયા. એની અંદર એક ગંધર્વ બહુ રૂપાળો હતો અને રેણુકાજીની વૃત્તિ એ ગંધર્વની અંદર થોડીક ગઈ, એમાં થોડુંક આકર્ષણ એમને થયું. અને જે રોજ એ કાચા ગળામાં પાણી ભરતા, એ માટીનો પિંડામાં પાણી રહ્યું જ નહીં, પાણી રહેતું બંધ થઈ ગયું. પાછા આવ્યા, પોતાની ભૂલને છુપાવે છે, કંઈ આકર્ષાયા એટલે કંઈ બીજું તો કંઈ નહોતું થયું, પરંતુ આકર્ષણ થયું એ મન દ્વારા એવો સંકલ્પ થયો. જમદગ્નિ મુનિ, એ જમદગ્નિ મુનિ એ જાણી ગયા અને એમને પછી કીધું પોતાના પુત્રોને ભેગા કરીને કે આ રેણુકાનું માથું ઉડાડ દો. કોણ પુત્ર ઉડાડશે? મોટાને બોલાવ્યો, કોઈ તૈયાર ના થાય, માનું માથું કોણ કાપે? અને જમદગ્નિએ જેટલાએ ના પાડીને બધાને પથ્થર કરી દીધા, સાપ આપી આપીને. પરશુરામજી તૈયાર થયા કે હું માથું કાપીશ, અને પોતાની માતાનું માથું કાપી નાખ્યું પરશુરામજીએ રેણુકાનું. માથું કાપ્યું, જમદગ્નિ બહુ રાજી થયા પિતાની આજ્ઞા પાડી એટલે. પછી કીધું કે માગ માગ શું જોઈએ? તો કે બસ આ મારી માતાનું માથું જોઈન્ટ કરીને જીવતી કરો. અને આ ભાઈઓ છે બધા પથ્થર થયા છે, પાછા જેમ હતા એમ થઈ જાય, આમ માગ્યું. પણ કહેવાનો અર્થ કે જેના સતીત્વના પ્રભાવે જે આમ પાણી ભરીને આવતી, એને જો આટલો વિચાર આવ્યો તો પાણી રહેતું બંધ થઈ ગયું. માટે ગમે એવો ધનવાન જોવે, ગમે એવો રૂપાળો જોવે, પણ ક્યારેય પણ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સિવાય ક્યાંય પણ ક્યારેય એની વૃત્તિ ચલાયમન થાય નહીં, ત્યારે સાચી પતિવ્રતા છે. એક વ્યક્તિ હતો, પોતાની પત્ની પર બહુ હેત, એને બહુ હેત. જ્યારે હોય ત્યારે પત્નીની વાતને માને, એ જેમ કે એમ કરે, સતાવ્રત પાળતો હશે, પેલી સતીવ્રત પાળે ને એમાં સતો થશે, બહુ હેત એને. અને પત્નીનું બધું માને, પત્નીને છોડીને કંઈ કરવાનું જ નહીં, એ કુરાજી થાય એવું કંઈ નહીં કરવાનું, આવી રીતે રહેતો. એમાં પત્નીનું મૃત્યુ થયું. હવે પત્નીનું મૃત્યુ, બે જણ હો પતિ પત્ની, તો બેમાંથી એકને તો પહેલાં જવાનું જ હોય ને, કાં તો પતિ પહેલો જશે કાં પત્ની પહેલી જશે, જવાનું તો છે જ આ પૃથ્વી પરથી, બેમાંથી એકને તો જવાનું છે. હવે આ પત્ની મરી એટલે આ તો એટલો બધો આસક્ત હતો, તે પત્નીની ચિતા ઉપર સ્મશાનમાં ચડવા તૈયાર થયો. લોકોએ પકડ્યો, ભલા આમ ના હળગાય, ના હું હળગી જ જઉં, સતો થવા તૈયાર થયો. મેં ના કીધું સતો હતો, ચિતા ઉપર ચડવા તૈયાર થયો. ત્યારે યક્ષ પ્રગટ થયા અને યક્ષ કે ભાઈ તું આમ કેમ કરે છે, આટલો ગાંડો શા માટે થાય છે? તો મારે મારી પત્ની જોઈએ, ગમે તે રીતે કાં મને મારી નાખો,
મારે મારી પત્ની જોઈએ. યક્ષ કે જો તારી અડધી આયુષ્ય જેટલી બાકી રહી છે એમાંથી તું જો એને આપે તો એ જીવતી હું કરું. અડધી આયુષ્ય આપીને પત્ની જીવતી થઈ, બે જણા આ તો ખુશ ખુશ થઈ ગયો. તું પાછી આવી ગઈ દરિયાકાંઠે, પછી ફરવા ગયા દરિયાકાંઠે, હૂતા હતા અને દરિયાકાંઠે બંને જણ વાતો કરતાં કરતાં ઊંઘી ગયા. એ હૂતા ત્યાંથી એક ઢણાઢ્ય વેપારી નીકળ્યો, એને આ સ્ત્રીને જોઈ એના રૂપમાં મોહ પામ્યો એટલે એને ધીરે રહીને ઉઠાડી અને કીધું કે આ તારો પતિ છે, આ તારો ધણી છે. ઓલી કે આ મારે મારો મેલ, મારી હવેલી તો જો કેટલા રૂપિયા, તું તો સોનાના હિંડોળે ઝૂલે એવી છો, આ ગરીબડારે હું રખડે છે, આ તને હરખી સાડી નથી પહેરાવી શકતો, એના કપડાને ઠેકાણ નથી, છોડ આને. ઓલી છોડીને જતી રહી ઓલા અરે આ દરિયાકાંઠે ગોતે ઊભો થઈને કે ગઈ ક્યાં. કોઈએ કીધું ભાઈ આ નગરના શેઠને ત્યાં એ તો હિંડોળા ખાતે હિચકવા લાગી છે અને આ ત્યાં ગયો. અને ઓલીને કે તને મેં અડધું આયુષ આપ્યું ને તે આ કર્યું, આને ત્યાં આવીને બેઠી, શેઠને ત્યાં આવી ગઈ તું, તે મને છોડી દીધો, તને મારામાં હું પ્રેમ. ઓલી કે અહીંથી જતો ભિખારી કે તારા જેવા ભિખારા જોડે રહેવા માટે હું અહીં આગળ છું કે આ પૃથ્વી પર આવી આવા ધનપતિ આરે રહું, તારા જેવા ભિખારી આરે રહું, જતો. ઓલાને બહુ દુઃખ થયું, ઓલાને બહુ દુઃખ થયું ને એ જવા તૈયાર ના થયો, હું તને લઈને જ જઈશ. ત્યારે આ સ્ત્રીએ એ પોતાનો જે પરનેલો પતિ હતો એની ઉપર આરોપ નાખ્યો કે આ મને મારી લાજને લૂંટવા માગે છે. એને એને કેદ થઈ અને ન્યાયાધીશે જ્યારે પૂછ્યું કે ભાઈ ખરેખર શું ઘટના છે, ત્યારે આને આ ઘટના કહેતા કહેતા એ વ્યક્તિ રડી પડ્યો. ન્યાયાધીશે એને નિર્દોષ છોડી મૂક્યો, એને કીધું સ્ત્રી સ્વતંત્ર છે, એને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે, પણ તું નિર્દોષ છે એટલે તને નિર્દોષ છોડીએ છે. એને છોડી દીધો. પૌલી ધનપતિમાં અડધું આયુષ્ય આપવાવાળા નથી છોડ્યા, હવે આની શું દશા થાય. માટે કહે છે ગમે એવો રૂપાળો હોય, હા લગ્ન થતા પહેલા આજના યુગ પ્રમાણે સ્ત્રીએ પોતાનો પુરુષ બરાબર ગુણ રૂપ એને જે જોઈતું હોય બધું જોઈ અને પછી એવા ઘરની અંદર જવું જોઈએ. પણ ગયા પછી એ પુરુષ એનો પતિ છે, પછી એનાથી ગમે એવો રૂપવાન હોય તો એને હડેલો દેખાય, એને પોતાના પતિથી વધારે કોઈનું રૂપ ના લાગે, પોતાના પતિથી કોઈની વધારે બુદ્ધિ ન લાગે, પોતાના પતિથી કોઈનું વધારે સામર્થ્ય ન દેખાય, એ જ સાચી પતિવ્રતા છે, એ જ સાચી પતિવ્રતા છે. વિવાહનો સમયે બ્રાહ્મણ જ્યારે પતિ પત્નીને હસ્તમેળાપ કરાવ્યો છે ત્યારે કહ્યું હોય છે કે પતિના શરીરના પડછાયાની જેમ પત્નીએ પતિને અનુસરીને રહેવું. આવો સંકલ્પ કરાવ્યો હોય એ તો તમને ખબર હોય, અમને ખબર ના હોય. તમારી સામે સંકલ્પ કરાવ્યો હશે કે પડછાયાની જેમ રહેવું, જેવી રીતે શરીરનો પડછાયો એની સાથે હોય ને એમ પતિની સાથે જ રહેવું. એમ નિત્ય કે નૈમિત્તિક જે શુભ પુણ્ય કર્મ હોય તે પણ પતિવ્રતાએ પતિની આજ્ઞા લઈને કરવા. ઉપર કહેલા ધર્મ વચનમાં જો ક્યારેય ભંગ થાય તો પ્રત્યેક વચન ભંગે એક એક ઉપવાસનું પ્રાયશ્ચિત કરવું. કોઈ પણ વચન છૂટે એટલે એક એક ઉપવાસ કરવો. અમારે ધર્મામૃતની અંદર સંતોની આજ્ઞા, સંતો માટેની જે આજ્ઞા શ્રીજી મહારાજે કરીને, કોઈ પણ જગ્યાએ આજ્ઞાનો ફેર પડે એટલે સજા એક ઉપવાસ, એક ઉપવાસ, એક ઉપવાસ. કોઈ પણ પ્રાયશ્ચિત આવે એટલે જે સામાન્ય પ્રાયશ્ચિત હોય એક ઉપવાસ જ આવે. એટલે અહીં આગળ સતીને પણ જો આ ઉપર જેટલું કીધું એમાંથી કોઈ પણ જગ્યાએ ફેર પડે તો એને એક એક ઉપવાસ કરવો. અને ઉપવાસ કરવાથી જ થયેલા પાપનું નિવારણ થાય છે, તે વિના પાપ ધોવાતું નથી. સવારે ઊંઘમાંથી જાગવું ઇત્યાદિ ઘણા પ્રકારના જે જે નિયમો કયા છે તે બાબતમાં પતિવ્રતાએ દ્રઢપણે રહેવું, ક્યારેય ભૂલ કરવી નહીં. સતી સંત અને સુરાની રીત સૌથી જુદી જ છે, અત્યંત પવિત્ર છે. સોરખે દ્રઢ કરી કે તે હા બોલે નહીં કબુ સાધવીએ હા સતે સોર અરુ સંત કિરીતા સતી સુર અરુ સંત કિરીતા સબસે બિન હે પરમ પુનીતા સબસે બિન હે પરમ પુનીતા વહની દેખી ભાગે સતી જે હા મહાભ્રષ્ટ જગ કહે તે હા
પીછે ભાગે સુર રણ મે જાઈ, પીછે ભાગે સુર રણ મે જાયે, કુલ કો દિકાર કહે તાઈ, કુલ કો દિકાર કહે તાઈ। ક્યારેય પતિવ્રતાએ ઉપરની કોઈ પણ પ્રકારની ભૂલ કરવી નહીં। અહીં કહે છે કે સતી, સંત અને સુરાની રીત સૌથી જુદી છે, અત્યંત પવિત્ર છે। ચિતાના અગ્નિને દેખીને જે સતી ભાગે તેને તો દુનિયા મહાભ્રષ્ટ કહે છે। હે કોળી મરી ગયો। તે પછી પહેલાં તો સતી પ્રથા હતી ને આપણે ત્યાં, એટલે પત્ની પોતાનો પતિ હોય એની ચિતાની અંદર જ સાથે જ બળી જાય, એ સતી થઈ કહેવાય। એટલે કોળીની ઘરવાળી, એને તો ભાઈ નક્કી કર્યું કે મારે સતી થવું છે મારા પતિ પાછળ, એટલે ચિતામાં બળી જવું છે આરે। એટલે ગામના પાદર સુધી, ગામના દરવાજા સુધી લઈ જાય, ત્યાં સુધી જાય આરે, અને પછી ત્યાંથી બાઈઓ પાછી વળે ને આગળ પુરુષો લઈ જાય ને પછી એનો અગ્નિ સંસ્કાર કરે, એવું હોય ને વિધિ। તો ત્યાં દરવાજા પાસે ગામના ઝાંપે એને ઉતાર્યો હેઠો, પેલું સબ હતું એના પતિનું એ, અને પછી એને નાળિયેર કાંઈ ફોડ્યું એના વિધિ પ્રમાણે, અને પછી આગળ આલે ને કે આ બાઈને હવે સતી થવાનું છે એટલે લઈ લો, પણ આ સતી તો પાછી વળી। કેમ બાઈ તારે સતી નથી થવાનું? આખું ગામ ભેગું થયેલું સતી કરવા, હા કોકને આવી રીતે સતી કરવા બધા ભેગા થાય, આખું ગામ ભેગું થયેલું, તારે તો સતી નથી થવું, તારો સતીનો ધર્મ પાડવાનો છે, બળી જા પતિ આરે હાલ। ઓલી કે મને પરાને હું કરવા બાળો છો, એ તો મને એકવાર આમ થઈ ગયું કે બળી જવું, પણ મારે એવું કાંઈ કમ હોતે નહીં મરવું કે। ત્યારે બધાય કે બધા ભેગા થઈને, ઓલા કે તો તું સતી થવા મોટા ઉપાડે તૈયાર થઈ હતી ને? તો ઓલી કોળીની ઘરવાળી કે તમારી 21 પેઢીમાં તપાસ કરો, ગામના ઝાંપા સુધી કોઈ આવીશ? હું એટલી તો હારી, ગામના ઝાંપા સુધી સતી થવા માટે ચાલીને આવી, અહીંથી પાછી વળી તમારી કોઈ પેઢીમાં આવ્યું છે? હવે એને કોણ સતી કે? એટલે કે છે, વહની દેખી ભાગે સતી જે હા, અગ્નિ જોઈને જે સતી ભાગે એ મહાભ્રષ્ટ જગ કહે તે હા, એ મહાભ્રષ્ટ કહેવાય। કોઈ સુરવીર હોય, સુરવીર હોય, એક રાજા યુદ્ધ કરતો હતો અને પછી એને સૈન્ય ખૂટી પડ્યું, સૈન્યમાં બહુ મર્યા, તો કે ગામમાં ફરમાન કર્યું કે ભાઈ જેને સુરવીરો હો એ બધા આવો લડવા માટે, તો આપણું રાજ્ય જો જીતે તો આપણે બધા સુખીથી જીવી શકીએ। એટલે બધાથી સુરવીરો બધા તૈયાર થયા, બે ફોસી હતા, તે બે ફોસી તો ફોસી કોઈથી જવા તૈયાર જ ના થાય ને, એ તો તરત દરવાજો બંધ કરીને ઘરમાં જતો રહે આવું થાય ત્યારે। એટલે બે ફોસી હતા ને એ કે આપણે જવું નથી, મરવું છે કે ત્યાં જઈને, ત્યાં બંદૂકોના ભડાકા થતા હોય ને બધું, ત્યાંની ઘરવાળીઓ હતી ને એ કે તમે બંગડીઓ પહેરી છે, આખા ગામના પુરુષો કે તમે બે કેમ નથી જતા, જાઓ। હવે ભાઈ આની આજ્ઞા જવું તો પડે જ, તો ભાઈ તલવારનું ઠૂઠું જે કાંઈ હાથમાં છે લઈને ગયા ઘોડા ઉપર, અને એ ભાઈને તો બંદૂકોના ભડાકા થાય ને, કોકના હાથળ કપાય ને કોકના હાથ કપાય ને બૂમો પડે ને લોહીની ધારાઓ થાય, આ બે પૂરી તો ગયા, પણ સામે જે ભડાકા થતા હતા ને એ જોઈ અને પાછા વળ્યા, પાછા વળ્યા ને તે બંદૂકો તો ગોળીઓ હાલતી જ હતી એટલે વીંધાયા, પાછળથી ગોળી વાગીને બે મર્યા। રાજા તો છેવટે જીતી ગયો, એટલે રાજાએ પોતાના રાજ્યની અંદર જે જે સૈનિકો મર્યા હતા, જે લોકો રાજાની સહાયમાં હતા, એ બધાને મોટા મોટા એવોર્ડ આપ્યા અને બહુ રૂપિયાઓ આપ્યા જેના જેના ઘરમાં મર્યા હતા એ। પણ આ બેનું ના કોઈ સ્મારક બનાવ્યું, ના સ્મૃતિ ચિહ્ન બનાવ્યું, ના આ બેના ઘરવાળાને કોઈ રૂપિયાઓ દીધા, ના આ બેની કોઈ નામની નોંધ લેવાય। એટલે એના કુટુંબ પરિવારવાળા કે ભાઈ અમારા ઘરવાળાઓ પણ અમે મોકલ્યા હતા અને એ પણ આવ્યા હતા, અમે પરાને જીદ કરીને મોકલ્યા હતા, અમારું કોઈ જગ્યાએ લિસ્ટમાં નામ નહીં, અમને કોઈ પ્રકારનો પુરસ્કાર નહીં, અમારા પતિ આ, અમારા છોકરાને અમારા પતિ આનું કોઈ જગ્યાએ કોઈ સ્મૃતિ ચિહ્ન નહીં, કેમ? રાજા કે એ પાછળથી વિંધાયેલા છે, આ બધા જેટલાના કર્યા ને આગળ વિંધાયા છે, આ પાછળ વિંધાયા છે, એટલે એના સ્મારક ના હોય। બ્રહ્માનંદ સ્વામી કે રે હોરે હોરે યુદ્ધે નવ ચડીએ ને ચડીએ તો કટકા થઈને પડીએ, કંઈ આ ખેલ છે ખાલો ભાઈ લડવા સતી થવું, એ કંઈ રમતવાજ છે કે સતી થઈ જવું છે તો થવા માટે આટલું કરવું પડે? સંતનો માર્ગ પણ એવો જ છે,
ત્યાગી હોઈ વિશે મે બંધાયા સ્વાન સે નીચ સો સંત કહાયા એસે સમગે કે સાતી જો પતિવ્રત ધર્મન લોપત કો. ત્યાગી હોય બધાને લઈ પાડ્યા છે આધારાનંદ સ્વામીએ, કોઈને છોડ્યા નથી. ત્યાગી સાધુ થઈને જે પંચ વિષયમાં બંધાઈ જાય છે તે તો શ્વાન કરતાં પણ ઉતરતો કહેવાય છે, કૂતરા કરતાં પણ ઉતરતો કીધો. લો, ત્યાગી થયેલો હોય જેને પંચ વિષયનો ત્યાગ કર્યો છે અને એ પાછો પંચ વિષયમાં આસક્ત થયેલો હોય તેવા ત્યાગીને કૂતરા કરતાં પણ ઉતરતો કહેવાય છે. આવું સમજીને પતિવ્રતા સ્ત્રી છે તેને પોતાના ધર્મનો કોઈ પણ રીતે લોપ કરવો નહીં. શાસ્ત્રો એવા છે ને, વાત કરે પતિવ્રતાની, એમાં સુરવીરને સાધુ બેઈને લઈ લીધા, બેઈને લઈ લીધા. આ તો બધાનું જ આવે, મારું આવે, તમારું આવે, બધાનું આવે. શાસ્ત્ર છે ને બધાને ધોવે છે, મને ને તમને બધાને ધોવે છે. પતિવ્રતા સ્ત્રી આવું વિચારવું જોઈએ અને ધર્મનો લોપ ન કરવો જોઈએ. જે નારીએ પતિને એકવાર પણ ગાળ દીધી હોય, સાવધાન આવે, જે નારીએ પોતાના પતિને એકવાર પણ ગાળ દીધી હોય, ગાળ એટલે પોતાના પતિને ગધેડો કીધો હોય, બિલાડો કીધો હોય, કૂતરા જેવો કીધો હોય, વાંદરા જેવો કીધો હોય, નથી કહેતા ઓલો છોકરો કે સર્કસ જોવા ગયા, સર્કસ જોવા ગયા ને તો સર્કસની અંદર વાંદરો જોયો, ઓલો છોકરાએ પ્રતિજ્ઞા લીધી કે મારે વાંદરો જોઈએ જ મમ્મી, મારે વાંદરો જોઈએ છે, મારે વાંદરો રોજ જોઈએ. એની માં કે ચિંતા શું કરે છે, વાંદરો ઘેર તો રાખ્યો છે. કોણ? તારો બાપ, એ વાંદરો જ છે ને કે આવું છે. હવે આવું કે એ વાંદરોએ ગાળ દીધી કહેવાય પોતાના પતિને. હા, એ વાંદરો કીધો એ ગાળ દીધી કહેવાય, સમજ્યા ને. એક ભંગારવાળો આવ્યો, એ ભંગાર આપજો, ભંગાર ઓલી ઘરવાળી કે ભંગાર તો છે પણ સાંજે 6 વાગે આવશે, છે ખરો પણ અત્યારે ઘરમાં હાજર નથી, બોલો. આ ગાળ દીધી કહેવાય, આ ગાળ દે. કારણ કે આમાં આવું છે, સત્સંગની અંદર જે હોય ને એ આવી ગાળો જ ફટકારે, ઓલી ગાળો તો ના આવડે એને. કારણ કે એવું એટલા સજ્જન ઘરોમાં પ્રગટ થયેલા હોય બધા આત્માઓ, એટલે એવી ગાળો તો ના આવડે. પણ પોતાના પતિને આવો કહી દે, બુદ્ધિ વિનાનો મૂરખ છે આ છે, તુકારાથી જ અત્યારે તો વાત થાય છે, આગળ જ વાત નહોતી આવી. પોતાના પતિને તુકારે ના બોલાવો, 2 વખત આવી, ઓછી આયુષ્ય કરવી હોય તો જ બોલાવો. તો અત્યારે તો તુકારો, એટલે તુકારાની અંદર તો પછી તું મૂરખ છો, બુદ્ધિ વિનાનો છો, બધું આવી જાય. અને આગળ જો જતા વધારે, જો જગદંબા દેવીએ પ્રવેશ કરી દીધો હોય ને, કાળકા દેવી આવી ગયા હોય તો આ કૂતરાને બિલાડા સુધી પહોંચી જાય, એટલે એને કહે છે. હા, અને પતિએ પણ આવું યાદ રાખવું કે એને પણ એવું ના કહેવું એને સામે, બિલાડી જેવી છો, કામ છો, તેમ છો, એ બધી ગાળો જ કહેવાય, ખરાબ ભાષા એ ગાળ કહેવાય. જે નારીએ પતિને એકવાર પણ ગાળ દીધી હોય તો તેને પાદકૃચ્છ વ્રતરૂપ પ્રાયશ્ચિત કરવું. આ પાદકૃચ્છ વ્રત અમારા ધર્મામૃતમાં નિર્લોભી વર્તમાનમાં આવે છે કે સંતો, કોઈ સાધુ રંગ્યા વિનાનું કપડું, એટલે માટીથી રંગ્યા વિનાનું કપડું જો પહેરે, અથવા તો હીરાગર, સોનાના તારવાળા એવા કપડાઓ રાખે અથવા પહેરે, વસ્ત્રો કીધા એનાથી વધારે રાખે, તો એક પાદકૃચ્છ વ્રત કરવું, આવો વિધિ છે. અમારે જે વ્રત કરવાનું છે એ સતીને, કારણ કે સતી, સંત અને સુરવીર ત્રણેયનો ધર્મ એક છે. છતાંય પણ સંત માટે એમ કીધું, સતી સુરણ કો સહજે, દો ઘડી કા કાજ. પણ આ સતી ધર્મ છે ને એ તો આખી જિંદગીનો ધર્મ છે, સંત જેવો જ ધર્મ છે. પાદકૃચ્છ વ્રત એટલે એક દિવસે સવારમાં ભોજન કરવું, સૂર્ય ઉગે ત્યાર પછી ભોજન કરવું. બીજે દિવસે સૂર્ય આથમતા પહેલાં ભોજન કરવું, એક જ ટાઈમ. ત્રીજે દિવસે કોઈને કહેવાનું નહીં કે મેં પાદકૃચ્છ વ્રત કર્યું છે, પણ એની જાતે કોક તમને દઈ દે તો જમી લેવું, ના દે તો ના જમવું. અને ચોથે દિવસે નકોડો પાણી સિવાય બીજું કાંઈ નહીં એવો ઉપવાસ કરવો, એને એક પાદકૃચ્છ વ્રત કર્યું કહેવાય. 4 દિવસનું આ વ્રત છે. પણ કોઈને તમે કહો કે હું કરું છું તો ત્રીજે દિવસ પાછા કોક તો ભોજન દઈ જ દે તમને, પણ કહેવાનું નહીં વ્રત કરો ત્યારે. અને આવી રીતે વ્રત કરો એને પાદકૃચ્છ વ્રત કહેવાય. બહુ પ્રકારના કૃચ્છ વ્રતો શ્રીમદ સત્સંગી જીવનના 5મ પ્રકરણની અંદર આપેલા છે. બધા કૃચ્છ વ્રતોના આખા પ્રકાર છે, એમાં પાદકૃચ્છ વ્રતનો આ પ્રકાર છે. અને તે પણ જો ભૂલથી એક જ વાર ગાળ દેવાય હોય તો તેના પાપથી છૂટવા તેનું આ નિર્ધારિત પ્રાયશ્ચિત છે. એટલે આજથી આ ચાલુ કરતો,
પત્ની પતિને જો કંઈક આડો અવળો શબ્દ કહે અને પતિ પત્નીને કે બે આ પાદકૃષ વ્રત કરવું, કારણ કે બે આત્માઓ ભગવાનને રાજી કરવા માટે જ છે, આ તો જીવ પ્રાણી માત્ર માટે છે, પણ પત્નીએ તો આવું કહેવું જ નહીં, અને પતિ કહે તો એ પાદકૃષ વ્રત કરે અને કરાવો જ, એકાબીજાને કરાવો ચાર ચાર દિવસનો, એટલે કોઈ પછી બોલે જ નહીં ને, જેમ તેમ વિવેકવાળી ભાષા થઈ જાય. જે પતિને કાયમ ગાળો દેતી હોય, સવાર ઉઠે ત્યારથી જ એનું ચાલુ થઈ જાય લાઉડસ્પીકર, એવી જે હોય એના પાપનું પ્રાયશ્ચિત કોઈએ કહ્યું જ નથી. સવાર ઉઠીને રોજ ધમકાવે પતિને, એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. અને આવું તો હોય છે, ઘણી વખત આવું હોય છે, ભગવાનના ભગતોને ભગવાન કૃપાએ કરીને દેતા હશે એવું, કે ભગવાન એની પર બહુ કૃપા કરતા હશે કે આવું દેતા, એમાં હેત જ ના થાય, હેત જ ના થાય. આપણે અહીં એક ભગત હાઈઠ વર્ષના છે, હાઈઠ વર્ષના થયા બોલો, એ હાઈઠ વર્ષે મંદિરે આવે, પણ જો વધારે વખત આવે એટલે કે વીકેન્ડમાં આવ્યા હોય પછી બીજી વખત આવે, તો એના ઘરવાળા હાઈઠ વર્ષે હજુ એનું ઇન્ટરવ્યૂ લે કે હું મંદિરે ને મંદિરે, કે સવારથીને મંદિર, બપોરથીને મંદિર, હાંચ પડ્યું મંદિર, કંઈ ઘરમાં ઘરમાં રહેતા હોય તો કે મંદિરે ને મંદિર પહોંચી જાઉં, મંદિરમાં શું છે. હવે હાઈઠ વર્ષે હજુ ઇન્ટરવ્યૂ લે છે બોલો, એવું છે. ભગવાનના ભગત જ હોય પણ એવું થાય, સમજણ ઓછી હોય તો થાય. જે પતિને કાયમ ગાળો દેતી હોય, સવારમાં ઉઠીને જ ગાળો દે, તેના પાપનું પ્રાયશ્ચિત કોઈએ કહ્યું નથી. સતી સ્ત્રીએ અજાણતા પોતાના પતિને જો તમાચો મારી દીધો હોય, એટલે આ બધું થઈ શકે છે. આ શાસ્ત્રોમાં કેમ લખાયું હશે? માર્યું હોય તો જ લખાય ને, આવું થઈ શકે છે, શક્યતાઓ છે, એટલે કદાચ કોઈ મારી દે તો ચિંતા ના કરવી, પણ આમાં જે મારવાવાળા છે ને ખાસ ધ્યાન રાખવું, તો તે જ્યારે એક સામટા ચાર ઉપવાસ કરે ત્યારે પાપથી છૂટે છે. હવે જો લાફો મારવાનું ફળ કેવું, ચાર સામટા ઉપવાસ કરવાના, ચાર દિવસ સુધી ખાવાનું જ નહીં, ફરી લાફો મારવાની હિંમત કરે. ઓલાને એક લાફો ખાતા જેટલું જોર પડ્યું હોય એના કરતાં આને વધારે થઈ જાય, શાસ્ત્રોના પ્રાયશ્ચિત આવા છે. અને આવું ના કરે ત્યાં સુધી ચોખ્ખા થાય જ નહીં, શુદ્ધ જ ના થાય. લો, આ દેશમાં તો જોકે શક્ય જ નથી, આ બધું આપણા દેશમાં શક્ય, બાકી આ દેશમાં તો હવે બેય બુદ્ધિજીવી અને બેય બેયના ચેક જુદા, બેયના ખાતા કમ્બાઈન્ડ હોય, બધું જ કરીએ કે પતિ પત્ની. અત્યારનો આ યુગ, એટલે મેં કીધું વિવેકથી ગ્રહણ કરવું, પણ હજુ પણ ગામડાઓમાં પછી ઘણા અભણ પુરુષો હોય એ જગ્યાઓએ, ક્યાંક એની સ્થિતિ ના હોય કમાવાની એવી જગ્યાઓએ આ બધી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે, અને અત્યારે પણ એવું હોય. અત્યારે આવો લાફો ના મારે અને એવો મોટો લાફો મારે ને તો પતિને રોવું આવે. લંડનની અંદર એક ભાઈ મળ્યો, એટલું પોકે પોકે રડે. મેં કીધું કેમ રડો છો તમે આટલા? તો કે બહુ મોટું દુઃખ છે. મેં કીધું શું દુઃખ? તો કે 25 વર્ષ થયા લગ્નને, 25 વર્ષ. પહેલાં 2 વર્ષ સુખ હતું, 23 વર્ષથી દુઃખી છું, ઝઘડાને ઝઘડા ચાલે છે, અને અચાનક અત્યારે મારી ઘરવાળીએ મારો સ્ટોર, મારું ઘર બધું કપટ કરીને મારી પાસેથી લખાઈ લીધું છે, અને મને હાવ રસ્તા પર મૂકી દીધો છે, હું જોબ કરું છું કે 25 વર્ષની લગ્ન ગ્રંથિ બાદ આવી દશા કરી પતિની, બોલો આવું પણ થયું? એ કેટલો મોટો લાફો માર્યો કહેવાય, એનું પાપ કેટલું લાગે, ઓલાના નિશાસા કેટલા લાગે. માટે પતિએ પણ સાવધાન રહેવું અને પત્નીએ પણ સાવધાન રહેવું. સતીએ તો જો પતિને એક જ વાર પગની લાત મારી હોય, હો હો આગળ પૂગ્યા બાલશર્માજી, તો લાફાએથી લાતે પૂગ્યા. જો લાત મારી હોય તો તે પાપના નિવારણ માટે તેને 12 દિવસનું પારાક નામે વ્રત કરવું જોઈએ. 12 દિવસનું આ પારાક નામે વ્રત બહુ અઘરું વ્રત છે. આ પારાક નામનું વ્રત છે ને, બહુ અઘરું વ્રત છે. આ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ મેં સંક્ષેપથી તમને કહ્યા છે. 12 દિવસનું પારાક નામે જે વ્રત છે, એ વ્રતનો વિધિ શ્રીમદ સત્સંગી જીવનની અંદર ભગવાન શ્રીહરિએ કીધેલો છે. 4-4 દિવસ સુધી અલગ અલગ રીતે એનો આખો વિધિ છે, 3-3 દિવસનો આખો વિધિ છે, અને એક પાદકૃષ વ્રત 12 દિવસનું છે. આની અંદર પારાક નામે વ્રત કીધું, એક પાદકૃષ વ્રત પણ 12 દિવસનું કરવા માટે આવી રીતે પતિવ્રતાના ધર્મોની અંદર કીધું છે. એમાં એવી રીતે છે કે 3 દિવસ સુધી સવારે 1 વખત જમવું, પછી 3 દિવસ સુધી સાંજે 1 વખત જમવું, 3 દિવસ સુધી એને કોઈ આપે, જેમ આગળ હતું ને કે ત્રીજા દિવસે આપે, એમ 3 દિવસ સુધી એને કોઈક આપે તો જમવું, અને પછીના 3 દિવસ એને ઉપવાસ કરવા. એવી રીતે 12 દિવસનું વ્રત એને કરવું. આવી રીતનું પાદકૃષ વ્રત એક જે છે એ પણ પ્રાયશ્ચિતની અંદર કીધેલું છે.
આવી રીતે વ્રત કરવાના હોય છે. પણ આ બધાય પાછળ કહેવાનો અર્થ એટલો જ છે કે ભૂલ થતાં પહેલાં ચેતી જવું, આપણી ભૂલ થાય એ પહેલાં ચેતી જવું. પછી આવા મોટા મોટા પ્રાયશ્ચિત કરવાના થાય તો એ પ્રાયશ્ચિતની અંદર ઘણું પ્રકારનું સહન કરવું પડે. એના કરતાં જો પહેલેથી જ આપણે આ બધાયની અંદરથી બચી નીકળી જઈએ તો આ દુઃખ આપણે ના થાય. 12 દિવસનું ફક્ત ઉપવાસ કરવો, પારાક નામે વ્રત, એમાં એવું કીધું છે 12 દિવસ સુધી ફક્ત ઉપવાસ કરવો તે પારાક વ્રત કહેવાય છે. હવે થઈ શક્યા? લાત મારે તો પારાક વ્રતનું મહારાજે આવું એનું પ્રાયશ્ચિત કીધું છે, 12 દિવસ સુધી ઉપવાસ કરવાના, લાગટ ઉપવાસ. અને એક જગ્યાએ એવું પણ મેં જે આગળ કીધું ને કે પાદક રુચરત 12 દિવસનું, એવું પણ કીધેલું છે. આ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીના ધર્મો મેં સંક્ષેપથી તમને કહ્યા છે. આ જગતમાં પતિવ્રતાનો ધર્મ પાડનારી નારી દુર્લભ છે, બહુ દુર્લભ છે. જે સ્ત્રી રહસ્યરૂપ પતિવ્રતાના ધર્મને પાડે છે તે ત્રિલોકીમાં પૂજ્ય ગણાય છે. જે સ્ત્રી આ રીતે પાડે છે ત્રિલોકીમાં પૂજ્ય ગણાય છે. અનસૂયા, આગળ નામ આવ્યું હતું અનસૂયાજીનું. જ્યારે રામચંદ્રજી અત્રિ મુનિના આશ્રમમાં ગયા ત્યારે અત્રિ મુનિએ કીધું છે કે સીતાજીને અનસૂયાજી પાસે મોકલો પતિવ્રતાના ધર્મોનો ઉપદેશ લેવા માટે. અને અત્રિ ઋષિએ કીધું રામચંદ્રજીને કે અનસૂયાજીનું પતિવ્રતા વ્રત એટલું મજબૂત છે, એટલું શક્તિશાળી છે, અનસૂયાજી એટલા શક્તિશાળી છે પતિવ્રતના કારણે કે એક વખત 10 વર્ષ સુધી વરસાદ નહોતો પડ્યો અને લોકો પીડાતા હતા ત્યારે અનસૂયાજીએ પોતાના વ્રતના પ્રભાવે વૃક્ષ વેલી બધાય ઉપર ફળ ફૂલ બધું 10 વર્ષ સુધી ટકાવી રાખીધું. એમને દેવતાઓ માટે 10 દિવસની એક રાત્રિ કરેલી હતી. રામચંદ્રજીને અત્રિ મુનિ કહે છે એટલું જ નહીં, આ મારા આશ્રમ પાસે આ ગંગા નદી વહે છે ને, આ ગંગા નદીને પણ અનસૂયાજી પોતે એને આજ્ઞા કરીને અહીં લાવ્યા છે. મારી વૃદ્ધ અવસ્થા છે, અહીંના ઋષિમુનિઓ વૃદ્ધ છે, એને સ્નાન કરવા માટે ગંગાજી પણ એમના કહેવાથી અહીં સુધી આવ્યા છે. પતિવ્રતા સ્ત્રીનો પ્રભાવ. સીતાજીએ પણ એમની પાસેથી ઉપદેશ લીધો, સીતાજીને એમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપેલા અનસૂયાજીએ, જે અનસૂયાજીએ ગુરુજી શ્રીમદ સત્સંગી જીવનની કથામાં અવશ્ય મેવ પતિવ્રતાના ધર્મમાં અનસૂયાજીની કથા કહે છે. બ્રહ્મા વિષ્ણુને શિવ ત્રણેવને 6-6 માસના બાળકો કરી દીધેલા, એ વિસ્તારથી કથા છે, ઘણી વખત તમે સાંભળી છે. ત્રણેવ દેવોને 6-6 માસના કરી દીધેલા, લક્ષ્મીજી સાવિત્રી પાર્વતીજી. ત્રણેવ આગળ નારદજીએ જઈને કીધું અનસૂયા જેવું પતિવ્રતા કોઈ નથી, ત્યારે ત્રણેવને ઈર્ષા થઈ, સ્ત્રીમાં એ તો સહજ છે, અને કીધું બ્રહ્મા વિષ્ણુ શિવને કે એનું પતિવ્રત ખંડિત કરો. અને ત્રણેવ ગયા, ભિક્ષા માગી, નગ્ન થઈને ભિક્ષા આપો, 6-6 માસના બાળકો કર્યા અનસૂયાજીએ, ધવરાવ્યા, ગોળિયામ ઝૂલાવ્યા, ત્રણેવ ગોતે, પતિ ગયા ક્યાં, નારદજી કે જાઓ ગોળિયામ છે 6-6 મહિનાના. હવે જોઈતા હોય તો અનસૂયાજીના પગમાં પડો. ત્યારે અનસૂયાજીએ ફરી કીધું કે મારું પતિવ્રત ખંડિત ના થયું હોય, મેં આ લોકોને સ્તનપાન કરાવ્યું નગ્ન થઈને, તો પણ મારું પતિવ્રત ખંડિત ના થયું હોય તો જેવા હતા એવા દેવ થાઉં દેવ થયા. ત્રણેવે અનસૂયાજીને ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજી ચંદ્રરૂપે થયા, શિવજી દુર્વાસા રૂપે થયા, અને ભગવાન વિષ્ણુએ દત્તાત્રેય રૂપે પ્રગટ થયા અનસૂયા થકી. એ બહુ પતિવ્રતા ત્રિલોકીની અંદર પૂજ્ય ગણાય છે. જે સ્ત્રી પતિની આજ્ઞાથી વિરુદ્ધ વર્તીને વ્રત ઉપવાસ વગેરે કરે છે તો તે પતિની બધી આયુષ્યને નષ્ટ કરીને સ્વયં નરકમાં પડે છે. તેને કરેલા દાન વ્રત કે ઉપવાસ બધા નિષ્ફળ થાય છે. અગ્નિ જેમ બધા બળતણને બાળી દે છે તેમ તેના પુણ્યનો પણ નાશ થાય છે. જે સ્ત્રીનું પતિવ્રતાના ધર્મથી પતન થાય તે સ્ત્રી નિશ્ચિત નરકમાં જાય છે. અને જે સ્ત્રી પતિની આજ્ઞાને મનથી વચનથી કે કર્મથી લોપતી નથી તે સ્ત્રીને ધન્યવાદ છે. તેને આ સંસારમાં ભટકવું પડતું નથી. શ્રીહરિનું ભજન કરીને જે બહુસાગરનો પાર કરે છે એવી પતિવ્રતા નારીઓ અપાર થઈ ગઈ છે. શીલવ્રત વિનાની સતી કહેવાતી નથી, ચારિત્ર શુદ્ધ ના હોય સતી ના કહેવાય. જે નારીના શીલવ્રતનો ભંગ થાય તેનો જન્મ વગો વહી જાય છે. જો દુષ્ટવાણી બોલે નહીં, ખડ માણસનો સંગ કરે નહીં, દ્રઢ ધીરજ રાખે છે તો તેનું શુભ સતીત્વ અખંડ રહે છે. જેનું મન નિર્મળ હોય, જેની યોની કલંકિત ન હોય, આવી સતી નારી એટલી બધી સમર્થ થાય છે કે તે સ્વયં પોતાના સત્યના બળથી આખા જગતને ધારણ કરી શકે છે. મેં કીધું ને અનસૂયાજીએ 10 વર્ષ સુધી ફળ ફૂલ સહિત વૃક્ષોને ધારણ કર્યા.
અને પર પુરુષના સંગેથી જે નારી યોનિને કલંકિત કરી ચૂકી હોય તેના પાપનું નિવારણ કોઈ ઠેકાને બતાવ્યું નથી. વચનદુષ્ટ પાપ નિવારણ વચનદુષ્ટનું પાપ નિવારણ બતાવ્યું છે, પણ યોનિદુષ્ટનું પાપ નિવારણ લખ્યું નથી. જે વ્યભિચારી થઈ જાય જે સ્ત્રી એનું કોઈ નિવારણ નથી. મુનિવરો એવો નિર્ણય કર્યો છે કે યોનિદુષ્ટ નારીનો તો કરોડો કલ્પ સુધી ઉદ્ધાર થતો નથી. તે સ્ત્રી અપાર પશુ પક્ષીની જાતિમાં ઘણીવાર જન્મ લઈને મરણ પામે છે. તેમાંથી નામ માત્ર જ કોઈકને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે પતિ બોલાવે ત્યારે જે નારી વધારે પડતો અતિશય ક્રોધ કરે તે વારંવાર ચાંડાળના જન્મને પામે છે, કૂતરાના માંસને ખાય છે. પતિ બોલાવે ત્યારે સામો ક્રોધ કરીને સઠની જેમ જે ઉપદેશ આપવા લાગે તો તે કૂતરીના જન્મને પામે છે અથવા વનમાં શિયાળના જન્મને પામે છે. આ બધું દાનમાં મળે છે. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને પરપુરુષનો પ્રેમ કરે છે તો તે ઝાડના કોતરમાં ગુવડના જન્મને પામે છે. જે નારી દુષ્ટ થઈ જાય છે તે ગુવડ થઈને કાગડાને કીડાઓનો આહાર કરે છે, આખી રાત ગુમ્યા કરે છે, તેને કષ્ટનો કોઈ પાર રહેતો નથી. સ્ત્રીનો ક્રોધ દેખીને કદાચ પતિ તેને મારે તે સમયે જો સ્ત્રી તેના પતિને મારવા ચાહે કે પ્રયત્ન કરે તો તે બીજે જન્મે સિંહન થાય અથવા બિલાડી થઈને અનેક જીવોને મારે છે. જે કુલક્ષણની સ્ત્રી કટાક્ષથી પરપુરુષને જુએ છે તે જે યોનિમાં જન્મ ધરે છે તે દરેક સ્થળે ચોક્કસ ફાંગી કહેતા ત્રાસી આંખે જોનારી થાય છે. એને એવી રીતે જોઈને એટલે પછી એવી થાય ત્રાસી આંખવાળી, જેને બાળી કહેવાય, એવી એની આંખો આવે છે. આવી રીતના બાલ શર્માજી ભક્તિદેવીને ધર્મો કહે છે. ઘણી વખત આવે સ્ત્રી ભક્તોને એમ થાય પતિ એવો અધમ મળ્યો હોય તો શું કરવું, આટલું બધું એને પાડવું કેમ બધું સામે. એટલે હવે આવતો તરંગ આવશે ને ત્યારે બાલ શર્માજી એનું નિરાકરણ કરી દેશે. હવે છેલ્લો તરંગ પતિવ્રતાના ધર્મો વિશે કહેશે, એમાં ઘણું બધું ચોખ્ખું આવે બાલ શર્માજી ભક્તિદેવીને કહેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતમૃત સાગરના પ્રથમ પુરમાં બાળ શર્માએ ભક્તિદેવીને સતી ગીતામાં પતિવ્રતાના ધર્મ કયા એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.